સમાચારોની શરૂઆત કરીએ. ક્ષત્રિય અસ્મિતા મંચની રચના સામે સવાલ ઉઠવા પામ્યા છે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ સવાલ ઉઠાવ્યા છે. ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહમત નથી. સમાજને સાથે રાખીને રચના કરવાની જરૂર હતી, માત્ર થોડાક લોકોની સાથે રાખીને કાર્યક્રમ કરાયો. આ મંચથી ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડશે તેવું પણ પીટી જાડેજાએ જણાવ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે ક્ષત્રિય સંકલન સમિતિમાં અસ્મિતા મંચનું વિલીનીકરણ કરું, જરૂર પડીએ સમાજ માટે 1,00,000 યુવાનોનું સંમેલન કરીશ. એ વાત સાથે હું સહમત નથી, એટલે સમાજ સહમત નથી. એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાર કાઢું, પણ આ સમાજનું દુઃખ દર્દ અને પીડા છે, સમાજના હિત માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે કરે છે, તો એ સ્પષ્ટપણે દેખાય આવે. અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને, બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ, એની બદલે તમે ખાલી 500,000 અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો, એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે, અને રાજનીતિ હોય તો જાહેર કરો, અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો, સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ. આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ.